સગીરાની વીતી માંગરોળ બસ સ્ટેશન માંથી મળી સગીરા સગીરા મૂળ બાંગ્લાદેશની વતની સગીરાએ કહી આપવી એકવીસ વાર બની છે દુષ્કર્મનો ભોગ જુનાગઢના માંગરોળ બસ સ્ટેશન માંથી મળેલી આ સગીરા મૂળ બાંગ્લાદેશની વતની છે બાંગ્લાદેશની આ સગીરા જૂનાગઢની મહિલા સંસ્થા સુધી કેવી રીતે પહોંચી તેની કહાની ખૂબ જ ચોંકાવનારી છે આ સગીરા મૂળ બાંગ્લાદેશી હોવાથી તેની ભાષા નહીં સમજતા સ્થાનિકોએ આ સગીરાને પોલીસના હવાલે કરી મામલાની ગંભીરતા સમજતા પોલીસે સગીરાને જૂનાગઢની એકમાત્ર મહિલા સંસ્થા શિશુ મંગલમાં ખસેડી સગીરા શું કહેવા માગે છે તે જાણવા માટે દુભાષિયાની મદદ લેવાઈ અને સગીરાએ જે વાતનો ખુલાસો કર્યો તે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો ચૌદ વર્ષીય આ સગીરાનું કહેવું છે કે તેના પર એકવીસ વાર દુષ્કર્મ આચરાયું છે બાળકી છે કે છે કે અમદાવાદમાં મારી ઉપર ચૌદ વાર એવું થયું હતું અને માંગરોળમાં પણ સાત વખત થયું સગીરાના કહેવા પ્રમાણે અમદાવાદની મહિલાએ તેને માંગરોળ મોકલી આ પહેલા તે અમદાવાદમાં ચૌદ વાર અને માંગરોળમાં સાત વાર દુષ્કર્મનો શિકાર બની છે અમદાવાદના એક દલાલ અને માંગરોળની મહિલાએ તેને ધકેલી દીધી આ સમગ્ર હકીકતની જાણ થતાં જ સમાજ કલ્યાણ ખાતાએ સગીરાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસને માંગરોળ બસ સ્ટેન્ડ પાસેથી મળી આવી હતી અને એ માંગરોળ અમદાવાદથી એને માંગરોળ વેચી નાખી હતી જો કે સમગ્ર મામલો પોલીસ સમક્ષ આવતા એવા પ્રશ્નો ઊભા થયા છે જેના જવાબ મેળવવા અઘરા છે આ સગીરા બાંગ્લાદેશથી ગુજરાતમાં કેવી રીતે આવી અને તેને દેહ વિક્રયના દૂષણમાં ધકેલનાર કોણ છે તેમજ અન્ય કેટલી યુવતીઓને આ જાળમાં ફસાવાઈ છે તે સવાલોના જવાબો પોલીસ શોધી રહી છે જો કે હાલ આ સગીરાને થોડા દિવસ માટે જૂનાગઢની મહિલા સંસ્થામાં જ રાખવામાં આવી છે અતુલ વ્યાસ ETV News, Junagadh.